તો હું છું જાડેજા આ સભાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલા લેક્ચર 5 માં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા સમજીએ. તો આજે આપણે ગણિતની સ્વરૂપોથી કરવાની છે, એમાં પેજ નંબર છે 28. એમાં આપણને શું આપણે ટોપિક આપેલ છે, ગણો. તો આ તમને ચિત્ર આપેલ છે, એ જગ્યાએ શું લખેલું છે, સંખ્યા. તો એ ગણીને આપણે એ લખવાનું છે કે કેટલા રૂપિયા છે, કેટલી દિવસરી છે. ઓકે, આ એક છે જૂથ, એમાં 100 દિવસ થઈ છે. એવી જ રીતે એજીએમ તમને શું લખ્યું છે, 100. તો આપણે કેવી રીતે ગણવાનું છે એ આપણે અહીંયા જોવાનું છે. પણ પહેલા તમારે ગણિતની સ્વા કાઢવાની છે અને મારી સાથે તમારે સમજવાનું છે. પછી તમારે આન્સર લખવાનું રહેશે અને આને આ પછી તમારે નોટબુકમાં પણ લખવાનું રહેશે. તો પહેલા તમને શું કીધું છે, રૂપિયા 100. તો અહીંયા મેં લખ્યું છે 100 રૂપિયા. પછી પાછા બીજા 100 છે, તો અહીંયા પાછું મેં લખ્યું છે બીજા 100. તો કે 100 અને 100 200. આપણને એકડ આવડે છે એટલે આપણને એનો પછી આપણે સરવાળે શીખો છે ને. તો 200 200 માં આપણે પાછા કેટલા ઉમેરવાના છે, 10. તો 200 ને 10 મારી પાસે એમાં બીજા 10. જો અહીંયા હું તમને એક કરી બતાવું કે આ 100 ને 100 200, અહીંયા મેં લખ્યા 200. પછી આ 10 ને 10 20, 20 માં 10 માં કે તો 30, 30 ને 10 40. અને આપણે 100 100 નો સરવાળો કર્યો, એ 10 10 નો સરવાળો કર્યો, 0 નો 0 એમ માં, 0 માં 4 ને તો 4 ના 4 એમ માં, અને અહીંયા 2 જે કઈ સંખ્યા છે એટલે 2 ના 2 એમ માં. તો 100 ને 100 200, 200 10, 200 20, 200 30 અને 200 40. તો કેટલા રૂપિયા થયા, 240. એટલે અહીંયા આપણે જવાબમાં લખ્યું 240. એના પછી હવે આપણે પેજ નંબર 29 એમાં તમને જો એક દિવસ આપેલી છે, એક જૂથમાં 100, બીજા જૂથમાં 100, ત્રીજા જૂથમાં 100. તો અહીંયા 100 ને 100 200, 200 ને 100 300. તો અહીંયા લખ્યું મેં 300. 300 માં આપણે 10 ઉમેરવાના છે, 10 10 ને 9 19. તો અહીંયા આપણે કર્યું 19 લખ્યું. તો 0 0 માં 9 ઉમેરે તો 9 ના ઉમેરો, 0 ની કઈ કિંમત નથી. ત્યાર પછી અહીં 1 ના 1 એમ ત્રણ, ત્રણ ની જગ્યાએ સંખ્યા નથી, અહીં ત્રણ ના ત્રણ એમ, તો કેટલા થયા, 319. તો અહીંયા આપણે લખ્યું 319. તો કુલ દિવસ રહી કેટલી થઈ, 319. તો અહીંયા લખવાનું છે 319. હવે આપણે અલગ અલગ બ્લોક છે, પેલો છે એમાં 100 બ્લોક છે, બીજું છે એમાં પાછા 100 બ્લોક છે. તો 100 ને 100 200, વળી પાછા આ કેટલા છે, 10 10 ને 12. તો અહીંયા આપણે લખ્યું 12. તો હવે તો તમને આવડે છે તો કે 100 ને 100 200.
Thank you.